સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. શ્યામ કો બાર બાર વંદના, જલિયાન કે રામ કો હજાર બાર વંદના, શ્રી કે શ્યામ કો બાર બાર વંદના, જલિયાન કે રામ કો હજાર બાર વંદના, બાર બાર વંદના, હજાર બાર વંદના, બાર બાર વંદના, હજાર બાર વંદના, તેરે સદગુરુજી કો લાખ બાર વંદના, શ્રી દ્વારિકા હરિ ઓમ. નંદ નંદન યશોદા નંદન આનંદ કંદ એવા કૃષ્ણચંદ્ર પરમાત્માના આ વાણી સ્વરૂપ ભાગવતજીને વંદન, સંતોને વંદન, બ્રાહ્મણોને વંદન, સારસ્વતોને તથા પરીક્ષિતને વંદન, બધાને જય શ્રી કૃષ્ણ. અહીંયા આપણે પહોંચી ગયા છે ચોથા સ્કંદમાં. મનોસ્તુ શતરૂપાયા તિસ્ર કન્યાશ્ચ જગની રે આકુતિર દેવહૂતિશ્ચ પ્રસુષિ ઋતિવિસ્તુતાઃ. આપણે નવ કન્યાઓની વાત સાંભળતા હતા. અનસુયાના અત્રિ સાથે થયા, શ્રદ્ધાના અંગિરા સાથે થયા, હવિર્ભુના પુલસ્ય સાથે, ગતિના પુલસ સાથે, ક્રિયાના ક્રતુ સાથે, અરુંધતી નામની કપિલના બહેન હતા એના લગ્ન વશિષ્ઠ સાથે થયા, ચિત્તિના લગ્ન અથર્વા સાથે અને ખ્યાતિના લગ્ન ભૃગુ સાથે. આ એક મનુ અને શત્રુપાની એક દીકરી હતી દેવહૂતિ, એનો પ્રસંગ પૂરો થયો. ને હવે બીજી દીકરીનું કહે છે કે બીજી દીકરીનું નામ હતું આકુતિ. એણે પુત્રિકા ધર્મ નિભાવ્યો હતો. પુત્રિકા ધર્મ એને કહેવાય કે એની દીકરીનો પહેલો પુત્ર એ દીકરીના બાપા રાખે, એ દીકરો નાનાને ઘરે ઉત્પન્ન થાય. એટલે આકુતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયા અને આ બંનેથી બે બાળકો ઉત્પન્ન થયા, એક સ્વયં યજ્ઞ નારાયણ ને એક દક્ષિણા. આ બંનેના લગ્ન થયા એમાંથી 12 સંતાનો થયા, તોષ પ્રતોષ સંતોષ આદિ. અને સૌથી નાની દીકરી હતી એનું નામ હતું પ્રસૂતિ. અને આ પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. આ દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિથી 16 દીકરીઓ થઈ, એમાં 13 દીકરીઓ તો ધર્મ સાથે પરણાવવામાં આવી. શ્રદ્ધા, મૈત્રી, શાંતિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા આદિ. જ્યાં સુધી તમારી બુદ્ધિ ધર્મ સાથે નથી ભળતી ત્યાં સુધી એ યોગ્ય નથી. શ્રદ્ધા જ્યાં સુધી ભગવાન સાથે ભળતી નથી, મૈત્રી ભળતી નથી, ત્યાં સુધી બધું નકામું છે. બધું ધર્મવાળી હોવી જોઈએ. એટલે 13 દીકરીઓને ધર્મ સાથે પરણાવી, પછી સ્વાહા નામની દીકરી અગ્નિ સાથે પરણાવી, સ્વધા નામની દીકરી પિતૃ સાથે પરણાવી, અને સૌથી પ્રસૂતિ અને દક્ષની નાની દીકરી એટલે આ સતી
એ સ્વયં ભોળાનાથ મહાદેવજીને પરણાવી. પણ શંકરજી અને દક્ષના વેરના કારણે, સસરા જમાઈના વેરના કારણે માં સતી સ્વયં પિતાના ઘરે બળી અને પોતાનો દેહ છોડી દીધો. જે આ વાત સાંભળી એ સમયે વિદુરે પૂછ્યું, હે મૈત્રેય ઋષિ, કસ્તમ ચરાચર ગુરુમ નિર્વેરમ શાંત વિગ્રહમ આત્મા રામંચ કથમ દ્વેષ્ટિ જગતો દૈવતમ મહત. મને આ વાત થોડી નવાઈ જેવી લાગે છે, કારણ કે ગુરુઓના ગુરુ ભગવાન ભોળાનાથ જે નિર્વૈરમ છે, કોઈ સાથે દુશ્મની ન રાખે, અને શાંત વિગ્રહ શાંત મૂર્તિ આખો દિવસ સમાધિમાં બેઠા હોય એ કોઈ સાથે થોડા વેર બાંધે, આત્મા રામમાં રમવા વાળા જગતના આરાધ્ય એ શા માટે વેર બાંધે કોઈ સાથે? કે ભોળાનાથ વેર બાંધે એવા હતા નહીં, પણ દક્ષે વેર બાંધ્યું હતું. તમે કંઈ ન કરો પણ સામેવાળો ગાડી ભટકાવી દે, શું કરો? તમે ગમે એટલી ગાડી ધ્યાનથી ચલાવો. કહ્યું કે પ્રયાગ એટલે આજનું ઇલાહાબાદ. ઇલાહાબાદમાં પુરા વિશ્વ સૃજામ સત્રે, એક વિશ્વ સૃજાનમ સત્ર થયું અને એમાં બધાને બોલાવ્યા કે બધા લોકો આ સત્રમાં આવે, કારણ કે દક્ષને આપણે પ્રજાપતિ બનાવવાનો છે, મેન અધ્યક્ષ. અને આ અધ્યક્ષ બનવા માટે બધા દેવતાઓ જતા હતા ને, તો બ્રહ્માજી પણ જતા હતા. બ્રહ્માજીએ જોયું કે ભોળાનાથ તો સતત રામ 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 જપતા હોય છે. ભોળાનાથનું કામ જ એક જ, કાં તો રામ રામ જપે, કાં કોઈ કથા સંભળાવે તો સાંભળે, કથા સંભળાવે અથવા સમાધિમાં બેસે, બીજું કાંઈ નહીં. એટલે આપણા બધાથી દૂર રહેવા જતો રહ્યો આ ભોળાનાથ માનસરોવરમાં કૈલાસ પર્વતની ઉપર. ત્યાં કોઈ હેરાન કરવાનો આવે ને સતત ભજન કરી શકે ને એવું આપણે લોકોએ ત્યાંય નથી મૂક્યા, ત્યાં પણ જઈ આવીએ. એટલા બધા માણસો જવા માંડ્યા ને હજી તો સારું છે કે કૈલાસની ઉપર નથી જઈ શકતા લોકો, અનટચ છે કૈલાસને, આજ સુધી કોઈ ટચ નથી કરી શક્યો. તમે ટચ કરવા જાઓ ને નાકમાંથી લોહી ચાલુ થઈ જાય. ખાલી કૈલાસ પર્વતની બાજુમાં જાઓ ને, અમને હુરાધન ચડ્યું તો હાલો ની અડી આવીએ, પણ નાકમાંથી લોહી ચાલુ થઈ જાય. એના ઉપરથી પ્લેને નીકળતું નથી, પ્લેન ફાટીને ક્રેશ થઈ જાય છે, પક્ષીઓ પણ નથી. આખી કૈલાસની પરિક્રમા એક લગભગ 22 કિલોમીટર એવું આવે ને કે આમ જ આવે આમ બરફમાં, અને બે ડગલા ચાલુ એટલે તમારે શ્વાસ લેવો પડે, કારણ કે ત્યાં ઓક્સિજન જ નથી. એ અનટચ રાખ્યું ઘોડાનાથે, બાકી આપણે ત્યાંય પહોંચી જાય. હજી ભવિષ્યમાં કંઈક ઘોડાનાથને ત્યાંથી ભાગવું તો પડશે જ, આ કાળા માથાનો માનવી શું ના કરે. એટલે ભગવાન શંકરનું તો આ એક જ કામ, સતત ભગવાનના નામમાં લીન. એટલે ભગવાનનું નામ સૌથી મોટું છે ને, એટલે કથામાં કથા શરૂઆત થાય ને એ પહેલા ધૂન બોલાવવામાં આવે, અને કથા પૂરી થાય ત્યારે ધૂન બોલાવવામાં આવે. એનું કારણ કે કંઈ કથા ટાઈમ પાસ ના કરતા હોય કથાકારો, પણ ભગવાનનું નામ લઈને એનાથી વક્તાના વક્તવ્યમાં ભગવત નામ સંપૂટ હોવું જોઈએ, કીર્તન હોવું જોઈએ આગળ પાછળ. કથાની પહેલા પણ ભગવાનનું નામ, કથા પછી પણ ભગવાનનું નામ, વક્તાનું વક્તવ્ય ભગવત નામ સાથે હોવું જોઈએ. વક્તા માઇક ટેસ્ટિંગ કરે ને તો હલો હલો એમ નહીં, પણ ઓ હરિઓ, શ્રી રામ, રામ કૃષ્ણ, શ્રી કૃષ્ણ એવું બોલે, સતત ભગવાનનું નામ એના મુખમાંથી રહે. આખા રામચરિત માનસની ગમી ચોપાઈ લ્યો ને, એક ચોપાઈ એવી જે નથી જેમાં ર અને મ ન હોય, દરેકમાં રામ રામથી સંપૂટિત છે. રામ નામ બિના વાણી, રામ નામ બિના કથા, રામ નામ બિના શબ્દા, સો શબ્દા અકારતા. એ શબ્દ નકામા છે રામ નામ વિનાના હોય ને, એટલે આપણે ધૂન નામ ધૂન રાખી છે શરૂઆતમાં, રામ નામ દેતા હે સબકો આરામ. આ ઈસરો કહે છે કે આ બધું નકામું છે. અને એક કથા તો એવી મળે છે કે 1 કરોડ શ્લોકો, 1 કરોડ શ્લોકો બનાવ્યા હતા રામાયણના, 1 કરોડ શ્લોકો બનાવ્યા. તો આપણે અત્યારે સાંભળી 18,000માં થાકી રહીએ 7 દિવસમાં, કે નથી થાકતા? એને 1 કરોડ શ્લોક બનાવ્યા ને બધા દેવતાઓ દાનવો માનવો ભોળાનાથ પાસે ગયા કે એટલું બધું તમારે શું કરવું છે, થોડાક અમને આપી દો ને. ભોળાનાથ તો બહુ દયાળુ છે એટલે 33 લાખ 33 લાખ ને 33 લાખ આપ્યા કે જાવા 99 લાખ પૂરા 1 લાખ હું રાખું.
તો એમાં એક દાન આવ્યું કે થોડાક ભગવાન અમને આપી દો ને વધારે. એટલે ભગવાને ફરી 33 લાખ 33 લાખ અને 33 દાનવોને, દેવતાઓને, માનવોને 33 બધા આપજા, હવે 1 લાખ રહ્યો. એમાંય પછી દેવતાઓએ હટ લીધી, એટલે ભગવાને 33 હજાર એમાં 99 હજાર આપી દીધા, 1 જ 1000 રાખ્યો. છેલ્લે બધાએ બહુ કહ્યું ને તે ભગવાન 333 આપી દીધા ને ભગવાન ભાઈ ખાલી 1 જ શ્લોક રહ્યો. અને આ શ્લોક અનુષ્ટુપ છંદમાં હતો 32 અક્ષરોનો. બહુ માગ્યું તે ભગવાને 32 અક્ષરોમાંથી 10, 10 અને 10 એમ 30 અક્ષર આપી દીધા. પોતાની પાસે 2 જ અક્ષર રાખ્યા, એ બીજા કોઈ નહીં, રા અને મ. રામ 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 સતત જપવા વાળા ભોળાના. બ્રહ્માજી કહ્યું કે આજ મારો દીકરો દક્ષ છે ને એને પ્રજાપતિનું પદ મળે, હાલો ને ઇલાહાબાદમાં. તો કે મારે નથી આવવું. કે તમે ન આવો તમને ફરક ન પડે, પણ તમારા જેવો કોઈ મહાન પુરુષ આવીને બેઠો હોય ને તો શોભા વધી જાય અમારા સત્રની. આવો વિશ્વ સુજા સત્રમાં. ધરાર્થ લે તમારે અહીંયા ભગવાનનું જપ કરવું ને ત્યાંય કરવું, ત્યાં તો પ્રયાગ છે, ત્રિવેણી સંગમ આવો ને. ભોળાનાથ પણ ગયા અને સતત જપ કરતા હતા ને એવામાં આખી સભા હતી ને સભામાં સભા અધ્યક્ષ દક્ષ પ્રજાપતિનું આગમન થયું ને જેવા સભા અધ્યક્ષનું આગમન થયું એટલે બધા લોકો ઊભા થઈ ગયા. સભાનો નિયમ છે, સભા અધ્યક્ષ આવે એટલે એના માનમાં, કારણ કે એ આપણે કંઈક વિશેષ આપવાના છે, એના નેતૃત્વ નીચે કંઈક આપણે કરવાનું છે, એટલે એને માન આપીને લોકો ઊભા થઈ જતા. આખી સભામાં સભાના અધ્યક્ષ જે હોય એનું વિશેષ માનવું હોય, એની ખુરશી પણ વચમાં હોય, નહીં આવે ત્યારે બધા ઊભા થઈ જાય. પણ બધા ઊભા થયા, 2 લોકો ઊભા ન થયા. એક તો બ્રહ્માજી ઊભા ન થયા, એના પિતાજી હતા, એટલે કે મારો દીકરો છે ને મારે શું ઊભું થવું. અને એક ભોળાનાથ ઊભા ન થયા, કારણ કે ભગવાનના નામમાં એટલા બધા રસપ્રદ બની ગયા હતા, ખબર ન રહી. જ્યારે આણે આવીને જોયું કે બધા ઊભા છે, 2 લોકો બેઠા, એક બાજુ જોયું કે મારા પિતા છે કંઈ વાંધો, પણ આમ જોયું ને તો ખબર પડી કે આ મારો જમાઈ મને માન ન આપે. એટલો બધો ગુસ્સો આવ્યો. સભા અધ્યક્ષને બોલવાની વાત હતી ને બોલવા પહેલા તો એને ભાંગરો વાટી નાખ્યો, એટલો બધો ક્રોધે આવ્યો, એટલો બધો ક્રોધે આવ્યો. ભગવાન ભોળાનાથને ગાળો આપી, કહ્યું કે હું સૌથી મોટો મૂર્ખ કે મારા પિતાજી બ્રહ્માજીના કહેવા ઉપર મેં મારી દીકરી પરણાવી, આ આપ સૌથી મોટો ભૂત જેવો લાગે એને પરણાવી. એણે કહ્યું ક્યાં મારી દીકરી સતી મૃગાશા વાક્ષ્યાહા, મારી દીકરી કેવી છે, નાનું એવું હરણનું બચ્ચું હોય ને એની આક્ષ્યા, એની જેવી આંખ હોય ને એવી કોમળ આંખવાળી મારી દીકરી, અને ક્યાં આ મરકટ લોચન, ક્યાં વાંદરા જેવી આંખવાળો. શંકર મેં મારી દીકરી પરણાવીને ભૂલ કરી છે, આખા શરીરમાં ભસ્મ લગાડે, ખોપરીઓની માળા ધારણ કરે, ખાલી નામ જ શિવ છે, બાકી તો બધું અમંગળ છે. હું ભોળવાઈ ગયો, હું ભોળવાઈ ગયો. અને ગાળો આપી છે, પ્રેત વાસે સુ ઘોરે સુ પ્રેતેર ભૂતેર ગણેર વૃતઃ અટક્યુન્મત્ત વન નગ્નો વ્યુક્ત કેશો હસન રુદન. કહ્યું કે પ્રેત ભેગો રહેવા વાળો છે, અઘોરી છે, અને આખો દિવસ ભૂત પ્રેત ને લઈને ફરે, વિછીઓ પોતાના આ બાજુબંધ ઉપર બાંધી રાખે, અને અટંક્યું જ્યાં ત્યાં ફરવા વાળો, ઘરના ઠેકાણા નહીં, અને વસ્ત્ર પણ પહેરવાની નગ્ન, ખાલી ચરમાંબર ચામડાનું વસ્ત્ર પહેરીને રખડે, ઉન્મત્ત ગાંડા જેવો છે, વ્યુક્ત કેશે વાળના ઠેકાણની જટા લઈને ફરે, હસન વા રુદન, કંઈક હસે કે કંઈક રડે ને મુખ ઉપર ખબર ન પડે આ હસે છે કે રડે છે. અને ખૂબ બોલ્યો ને, ક્યારેક તમે કોઈ સામે બોલો ને એ તમને જવાબ ન આપે ને તો તમને વધારે ગુસ્સો આવે. ભોળાનાથ તો બસ જપ જ કરતા હતા, એને એટલો બધો ગુસ્સો આવ્યો કે છેલ્લે એને કહ્યું કે દેવતાઓ સહભાગમ ન લભતામ દેવેર દેવ ગણા અધમઃ. આ અધમ છે, આને કોઈ આજ પછી અધમને કોઈ ભાગ ન આપે, કોઈ પણ સભામાં આને બોલાવવાનો આવે, સભામાં બોલાવો, સભાનો યશ જતો રહે, આજ પછી શિવને સ્થાન નહીં અને શિવને ભાગ નહીં. કોઈ બોલ્યું નહીં સભામાં કે ભાઈ સાવજને કહેવાય કે તારું મુખ ગંધાય, પ્રજાપતિને કોણ કહે, બધા દેવતાઓનો મેન. અને એ સમયે બ્રાહ્મણો પણ બોલ્યા નહીં, એટલે ઘણા લોકોએ તો જ્યારે શિવની નિંદા થતી ત્યારે એને અનુમોદન કર્યું. ભગ નામના ઋષિએ આંખ કાઢી આમ કે જરૂર છે આની, તો પુખા નામના દેવતાએ દાંત કાઢ્યા શિવ નિંદા સમયે, અને ભૃગુએ દાઢી ઉપર ને મૂછ ઉપર હાથ ફેરવો કે આની જરૂર હતી.
ને આ બધું જોઈને નંદીશ્વર ઉભા થયા. નંદીશ્વરે કહ્યું કે તમે બધા બ્રાહ્મણો થઈને સહન કર્યું શિવની નિંદા. રામચરિત માનસમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જ્યાં હરિ અને હરની નિંદા થતી હોય ને ત્યાં જે માણસ હોય ને આ નિંદા સાંભળે ને અને કઈ બોલે નહીં, ડેટકો થાય 1000 વર્ષ સુધી ડેટકો થાય. હરિ હર નિંદા સુનહી જે કાન હોય હી પાપ ગૌધાત સમાન. હરિ હર નિંદ કદા જન્મ સહસ પાવહી તન સોઈ. અને કહ્યું કે બ્રાહ્મણો તમે આ સહન કર્યું અને બ્રાહ્મણોને શ્રાપ આપ્યો કે બ્રાહ્મણો તમે સર્વ ભક્ષા દ્વિજા વૃત્તિએ તમે બધું ભક્ષણ કરનારા થાશો અને ધૃત વિદ્યા તપોવ્રતાહા. અને બ્રાહ્મણો તમે ફક્ત ને ફક્ત પેટની પૂર્તિ કરવા માટે વિદ્યા ભણશો. જે અભિમાની સુર શ્રુતિ નિંદક જે અભિમાની રવ રવ નરક પરહી તે પ્રાણી રવ રવ નરક પરહી તે પ્રાણી. બ્રાહ્મણોને શ્રાપ આપ્યો તમે દરેક જગ્યાએ જ્યાં ત્યાં જેવું તેવું ખાવા વાળા થશો અને ફક્ત ને ફક્ત પેટ પૂર્તિ માટે વિદ્યા ભણશો, પોતાના માટે નહીં. બ્રાહ્મણો પોતાના 1.25 લાખ જપ ન કરે, યજમાન ના હોય તો કરે, એવો શ્રાપ આપ્યો તમે તમારા માટે નહીં કરો, ફક્ત પેટ પૂર્તિ માટે કરશો. ને એ સમયે શ્રાપ આપ્યો કે હે દક્ષ, જે મુખથી તે મારા શિવની નિંદા કરીને તારું મુખ પણ પડી જાય, એવો શ્રાપ આપ્યો. એ સમયે બ્રાહ્મણોમાંથી ભૃગુ ઊભા થયા. કહ્યું તું અમને બ્રાહ્મણોને શ્રાપ આપ. અને એને શિવગણોને શ્રાપ આપ્યો કે પાખંડી નહસ્તે ભવંતુ, જેટલા પણ શિવગણો છે ને એ બધા પાખંડી બની જાય, ફક્ત ને ફક્ત પાખંડી. અને આ બંનેનો શ્રાપ સામ સામે થયો. એ સમયે ધ્યાન અવસ્થામાંથી ભગવાન બહાર આવ્યા. ભગવાને જોયું, ઓહ, ભૃગુ બ્રાહ્મણોએ શિવ ભક્તોને શ્રાપ આપ્યો, શિવ ભક્તોએ દક્ષને બ્રાહ્મણોને શ્રાપ આપ્યો. અને સમજુ માણસની નિશાની છે, વધારે ઝઘડો થાય ને એ પહેલા તો નંદીનો હાથ પકડી અને બહાર લઈ ગયા. અને ભગવાન ભોળાનાથ આખી સભા છોડીને જતા રહ્યા. અને વિચાર કર્યો કે હવે ઘરે જઈને જો પત્નીને કહીશ ને તો ખોટું થશે. એટલે એ સમયે વિચાર કર્યો કે એને પિતા પ્રત્યેનો ભાવ રાખવો કે પતિ પ્રત્યેનો, એના માટે મોટું એક સમસ્યા થઈ જશે. ભોળાનાથ કંઈ બોલ્યા નહીં. પણ એ સમયમાં સંદેશો સંભળાણો કે ઓહો, દક્ષિણ ભારતમાં અગસ્ત્ય ઋષિ કથા કરે છે, મારા પરમાત્માની કથા કરે છે. એટલે કહ્યું ચાલો દેવી કથા સાંભળવા. વિચારો, કૈલાસ ક્યાં ઉત્તરમાં ને અહીંયા દક્ષિણમાં છેડામાં કથા ચાલતી હતી ને. એ સમયે ત્રેતાયુગ ચાલી રહ્યો હતો અને ભગવાન ઘોડાના સતીને લઈને ચાલ્યા છે કથા સાંભળવા. એક બાર ત્રેતા સતીજીને બેસાડી એમનો પગ ધોયો, ચરણામૃત મસ્તક ઉપર લીધું. ભગવાન
પાર્વતી ને એવું થયું કે આ અમારો પગ ધોઈ અમારી પૂજા કરે એ શું કથા સંભળાવવા, અને એ શું કથા સંભળાવવાનો એટલે શ્રદ્ધા જતી રહી, શ્રદ્ધા જતી રહી એટલે કથામાં ધ્યાન રહ્યું નહીં, અને આખી કથા પૂરી થઈ ગઈ ને ભોળાનાથે તો એકદમ આનંદ પૂર્વક પ્રેમ સાથે સાંભળી રામે કથા જ્યારે શિવજી કથા સાંભળીને જતા હતા ને શિવજી અને સતી, એટલે આમને શ્રદ્ધા હતી નહીં, એટલે આખી કથા સાંભળીને શંકા હતી ને, જ્યાં શંકાનું એક પણ નાનું એવું છિદ્ર હોય ને ગમે એવી પાણીની ટાંકી હોય ખાલી થઈ જાય, ને એ સમયે શ્રદ્ધા હતી નહીં, એટલે જ્યારે માં ભગવતી સતી પાછા જતા તુલસીદાસજીએ પેલા વખત સતી ભવાની કહ્યું, ને આ વખતે શબ્દ બદલાવી નાખ્યો દક્ષ કુમારી મુનિ સન દક્ષ કુમાર, અને એ સમય ત્રેતા યુગ નો હતો એટલે રામચંદ્ર દંડકારણી માં સીતાનું અપહરણ થઈ ચુક્યું છે, ને રામ બધી જગ્યાએ દોડે છે, સીતે સીતે કરતા રડે છે, શંકર અને સતી ઉપરથી પસાર થયા ને ત્યાં જોયું કે ઓહો સતી આપણે જેની કથા સાંભળીને આવી પરબ્રહ્મ પરમાત્મા તો જોઉં નીચે લીલા કરે છે, અને ભગવતી જોયું કે ઓહો સીતે સીતે કહીને આ દોડે છે, આ કઈ પરબ્રહ્મ પરમાત્મા હોય, જેની પત્ની ખોવાઈ ગઈ, જો એ પરબ્રહ્મ પરમાત્મા હોય તો એને ખબર ન હોય મારી પત્ની ક્યાં છે, આ શું પરબ્રહ્મ પરમાત્મા હોય, જેને કથા કોઈ દિવસ સાંભળી નથી એને શું ખબર હોય કથા શું છે, અને કથા જેને સાંભળી ન હોય ને પરમાત્મા કોણ છે એમ કેમ ખબર પડે, પણ માં સતીને થોડું એમ થયું કે ચાલની પરીક્ષા લઈ આવું, કહ્યું કે ભોળાનાથ હું દર્શન કરીને આવું છું, અને માં સતી નીચે ઉતરા છે ને કહ્યું કે આ જો પરબ્રહ્મ પરમાત્મા હોય તો તમને મને ઓળખી બતાવશે, એણે આખો વેશ માં સીતાનો ધારણ કર્યો છે, જાનકીનું રૂપ લઈને રામની સામે જેવા ગયા ને ત્યાં તો બે હાથ જોડીને રામે કહ્યું કે માં એકલા એકલા કે મારા પિતા ભોળાનાથ ક્યાં છે, અને સીતાનો વેશ ધારણ કરેલો હતો ને તો પણ આ રામચંદ્ર ઓળખી ગયા કે માં મારા પિતાજી ભોળાનાથ ક્યાં છે, અને ખૂબ જ દુઃખ થયું કે અરે 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 હું પરીક્ષા લેવા ગઈ પણ આ તો પરબ્રહ્મ પરમાત્મા નીકળ્યા, મને ઓળખી ગયા, મેં જાનકીનો વેશ ધારણ કર્યો તો એ પણ, પણ જ્યારે પાછા શિવજી પાસે આવ્યા ને શિવજી કહ્યું કે ભગવતી શું પરીક્ષા લઈ આવ્યા, તો માં ભગવતી સતી કહે કે મેં કોઈ પરીક્ષા નથી લીધી, કછું ના પરીક્ષા લી નહીં ગોસાઈ, કે નહીં પ્રણામ તુમરી નાઈ, કછું ના પરીક્ષા નહીં ગુસાઈ, કે નહીં પ્રણામ તું હરી નાઈ, મેં કોઈ પણ પરીક્ષા લીધી નથી, હું તો ખાલી પ્રણામ કરીને આવી ગઈ છે, પણ જેવા જ ભગવાન ભોળાનાથ કૈલાસમાં પહોંચે છે ને આંખ બંધ કરીને જુએ છે, અરે 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 મારા ભોળાનાથ ની પરીક્ષા, અને આ ભોળાનાથે ધ્યાન ધરીને જોયું કે મારા રામની મારા પરબ્રહ્મ પરમાત્માની પરીક્ષા લીધી, કેવી પરીક્ષા, કે મારી માં જાનકી નો વેશ ધારણ કર્યો, અરે જે મારા ભોળાનાથ ને મુનિ ધીર જોગી સિદ્ધ, જે મારા ભોળાનાથ નું સતત
અર્ચન કરનારા છે. ભોળાનાથ કહે, મારા રામને મુનિ ભજે, ધીર ભજે, જોગી ભજે, સિદ્ધ ભજે, એનું ધ્યાન કરનારા એવા રામ ની પરીક્ષા. મુનિ ધીર જોગી સિદ્ધ સંતત બિમલ મન જેહિ ધ્યાવહિ, કહિને તિ નિગમ પુરાન જાસુ, જાસુ કીર્તિ ગાવહિ. સોઈ રામ મમ ઈષ્ટ, નિકામ પતિ માયા ધની, અવતરું અપને ભગત હિત નિજ તંત્ર નિત રઘુકુલ. અને એ દિવસે ભોળાનાથે સંકલ્પ કર્યો કે મારી માં જાનકી નો વેશ ધારણ કર્યો ને, આજથી આ સતી મારા પત્ની નહીં પણ મારી માં નો વેશ ધારણ કર્યો ને, આજથી આ મારી માં છે એવો સંકલ્પ કરી લીધો. અને સીધા સમાધિ માં બેસી ગયા. સમાધિ માં બેસી ગયા એટલે ખ્યાલ આવી ગયો સતીને, મારા પતિદેવ ને ખબર પડી ગઈ છે કે મેં માં જાનકી નો વેશ ધારણ કર્યો, હવે મને પત્ની તરીકે નહીં સ્વીકારે, એવું એને ખ્યાલ આવી ગયો. કહ્યું કે ભોળાનાથ સમાધિ માં જેવા જ નીકળે ને બહાર, એટલે હું કહી દઈશ કે મને માફ કરો, હું સત્ય વાત કહી દઈશ. છુપાયું છે સતીએ, પણ હજારો વર્ષ સુધી જયારે તપસ્યા માર્યા ને જયારે એની આંખ ખુલી ને, ત્યારે હજી સતી કઈ કહેવા જાય ને ત્યાં તો સામે આસન ધરી દીધું અને રામ કથા સંભળાવવા માંડી ગયા. લગે કહન હરિ કથા રસાલા, દક્ષ પ્રદેશ ભય મુતેહિ કાલા. લગે કહન હરિ કથા રસાલા, દક્ષ પ્રદેશ. મોટા બાપ ની દીકરી હોય ને તો ક્યારેક અભિમાન આવી જાય, એટલે આ રીતે કથા સંભળાવવા માંડી ગયા ને. આ તરફ બ્રહ્માજીએ એના દીકરા દક્ષને પ્રજાપતિ તો બનાવ્યો, પણ હવે એનો પણ અધિપતિ બનાવવા માટે આજે વાજપેયી યજ્ઞ કર્યો છે. વાજપેયી યજ્ઞમાં શંકરને ભાગ નહીં, શંકરને સ્થાન નહીં, અને શંકરને દુઃખી કરવા માટે બીજો યજ્ઞ કર્યો બૃહસ્પતિ સ્તવ નામનો. હવે તો પ્રજાપતિને પણ અધિપતિ બની ગયા છે, એટલે આજે ભગવાનને સ્થાન ન મળે એના માટે ફરી બૃહસ્પતિ સ્તવ કર્યો યજ્ઞ. ને આ તરફ ભગવાન કથા સંભળાવતા હતા, ઉપરથી બધા પ્લેનો નીકળવા માંડી ગયા છે. શિવપુરાણમાં કથા આવે છે કે જ્યારે પ્લેન નીકળ્યા ને, એટલે એક ચંદ્રનું પ્લેન નીકળ્યું ને વિમાનમાંથી, રોહિણીએ કહ્યું, એ સતીજી તમારે નથી આવવું, તમારા પિતાજી યજ્ઞ કરે છે કનખલમાં. તો કે ના ના ના, આવું છે આવું છે. બહેનોને સતાડવાની ટેવ બહુ હોય, અહીંયા નિમંત્રણ ની તો કીધું હું આવું છું, ને કહ્યું કે હે ભોળાનાથ ચાલો ની આપણે જઈ આવીએ, મારા પિતાજી ને ત્યાં યજ્ઞ છે બૃહસ્પતિ સ્તવ. પિતા ભગવાન ગઈ ભવાની, પિતા ભવન ઉત્સવ પરમ જો પ્રભુ આયસ હોય, તો મે જાવ કૃપા તમે સાદર દે. અને ભગવાન ભોળાનાથે આખી ચોખવટ કરી કે દેવી સાચું તમને હવે હું જણાવી દઉં, આ યજ્ઞ મારા અપમાન માટે થાય છે. આના પહેલા પણ વાજપેયી યજ્ઞ કર્યો, મને એમાં સ્થાન નથી આપ્યું. સાચી વાત, તમારા પિતાજીએ મને મન ફાવે એવું બોલ્યા છે, મને કેવો કેવો કહ્યું, નંદીએ શ્રાપ આપ્યો, આ બધી વિગત કહી જણાવી કે આ વાસ્તવિકમાં યજ્ઞ મારા અપમાન માટે છે. ત્યાં દેવી તમે જાઓ નહીં, મર્મ વચનથી તમને પીડા આપશે, અને જ્યારે પોતાના લોકો પીડા આપે ત્યારે મરવા જેવું થાય, એટલે દેવી તમે ત્યાં ન જાઓ. અને આપણે એક છે ને દેવી, અનાહુતા છીએ. ભગવાને બહુ સારો શબ્દ વાપર્યો છે, અનાહુતા. આપણે આમંત્રિત નથી, આપણે નિમંત્રિત નથી, અને આપણે અનાહુતા છીએ એટલે દોષ દેખાડો મારામાં એને દેખાય છે ને, મારામાં દોષ દેખાય છે એટલે એને મારા પ્રત્યે દ્વેષ છે. એટલે તમે હંમેશા દોષ જોવાના હોય ને ત્યાં દ્વેષ આવે જ છે, એટલે તમે ત્યાં જાઓ નહીં, તમારો દ્વેષ થશે, તમારું અપમાન થશે, તમારે મરવા સમાન થશે, એટલે તમે જાઓ નહીં. આવ નહીં આદર નહીં, નહીં નહીં નો માને, તે ઘર કદી ન જઈએ, ભલે કંચન વરસે મે. ભગવાન ભોળાનાથ સાથે શાસ્ત્રાર્થ કર્યો માતાજી,